શિંગદાણાની ચીકી બનાવવા માટે અહીંયા મેં એક વાટકી શિંગદાણા, એક વાટકી ગોળ અને એક વાટકી મખાના લીધેલા છે. મખાના ઓપ્શનલ છે, જો તમે મખાના ના લેવા હોય તો એની જગ્યાએ ચોથા ભાગની વાટકી શિંગદાણા લઈ લેજો. તો આ બેઝિક માપ રાખેલું છે. સૌથી પહેલા તો આપણે શિંગદાણાને શેકી દેવાના છે. શિંગદાણા શેકો ને ત્યારે થોડા વધારે જ શેકવાના, જેથી થોડા ઘણા શિંગદાણા વધે ને શેકેલા છોતરા કાઢેલા, તો એ આપણે એનો ઉપયોગ શાકમાં કે ચટણીમાં પણ કરી શકીએ છીએ. મીડિયમ ફ્લેમ પર આપણે દાણા શેકીશું. ધીરે ધીરે દાણા ફૂટવાનો પણ અવાજ આવવા માંડ્યો છે ને, તો બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી પણ આપણે એક મિનિટ સુધી મિક્સ કરતા રહીશું, જેથી એકાદ બાકી રહી ગયો હોય તો એ પણ શેકાઈ જાય. ડીશમાં દાણા કાઢી દઈશું જેથી ફટાફટ ઠંડા થાય. આમાં જ હવે આપણે મખાના શેકી દઈશું. મખાના એક ડાયટરી ફૂડ છે, જે ડાયટિંગ કરતા હોય એમના માટે પણ બેસ્ટ અને સાથે જ બાળકો માટે પણ બેસ્ટ. તો મખાનાને પણ આપણે શિંગની જેમ શેકી દઈશું, પણ એના ઉપર થોડો કલર ચેન્જ થઈ જશે મખાનાનો. ધીમા ગેસે શેકવાના અને સાથે જ થોડો કલર બદલાશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે ત્યાં સુધી આપણે થોડા શેકવાના. મખાના શેકાશે ને ત્યાં સુધી શિંગદાણા પણ સરસ ઠંડા થઈ જશે. લગભગ 4 મિનિટમાં મખાના એકદમ સરસ શેકાઈ ગયા છે, થોડો થોડો ઉપરનો કલર ચેન્જ થઈ ગયો છે. તો ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી વાસણ એકદમ ગરમ હશે એટલે મખાના આપણે આમાં જ રાખીશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું, જેથી એકદમ સરસ શેકાયેલા રહે. બીજી બાજુ હવે શિંગદાણા આપણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે, તો એને આ રીતે આપણે છાલો છે એ ઉખાડવા માંડીશું. થોડું આમ મસળશો એટલે છાલ ઉખાડવા માંડશે. થોડા ગરમ હશે ત્યારે કરશો તો પણ ધીરે ધીરે સરસ થઈ જ જશે. આપણે હાથેથી અડી શકીએ એવા થઈ ગયા છે અત્યારે. આમ તો એક રીતે તો આપણે બધા છોતરા ના કાઢવા જોઈએ, થોડા છોતરા સાથે દાણા હોય તો એની વેલ્યુ વધી જાય. તો હું બધા નથી કાઢતી, પણ 50% જેવા જ મેં કાઢેલા છે. છોતરા ફટાફટ નીકળી જાય એના માટે આપણે આ જે તળવાનું આવે એમાંથી આપણે કાઢી દઈશું. તો આ રીતે એકદમ સરળતાથી છોતરા પણ છૂટા પડી જશે. થોડા થોડા શિંગદાણા આપણે ખાંડળીમાં ઉમેરીશું, કારણ કે આપણે એક શિંગદાણાના 4-5 જ ભાગ કરવાના છે. તો નીચે એકાદ કોટનનો કપડું રાખીને આ રીતે આપણે વાટી દઈશું શિંગદાણા ખાંડળીમાં અધકચરા. શિંગદાણા તૈયાર છે અને બીજી બાજુ મખાના પણ એકદમ સરસ શેકાઈને ઠંડા થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે, કે આ તમે એમનામ ખાશો ને તો પણ મજા આવશે. જે આપણે મિક્સચરમાં વાટી દઈશું. લગભગ 10 જ સેકન્ડમાં આટલા સરસ વટાઈ ગયા છે, 7-10 સેકન્ડમાં. મખાના અને શિંગદાણા તૈયાર થાય એટલે ગોળ આપણે ઉમેરી દઈશું, જે માપ પ્રમાણે લીધો છે. ગોળ ઓગળે ને ત્યાં સુધી આપણે કિચન એકદમ ચોખ્ખું કરીને થોડું તેલ પ્લેટફોર્મ ઉપર આપણે ઉમેરી દઈશું. જો તમારી જોડે માર્બલનો પથ્થર હોય, ચીખી દાબવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. નીચે તેલ લગાવીને કોઈ પથ્થરનો ઉપયોગ કરી શકો છો, પણ હું અહીંયા રેવા પથ્થરનો ઉપયોગ કરું છું, જે તેલવાળો કરી દઈશું નીચેની બાજુથી. અને સાથે જ વેલણ પણ આપણે એકદમ તેલવાળું કરી દેવાનું છે અને નીચે પણ આપણે તેલ લગાવી દેવાનું છે. આની તૈયારી ખાસ રાખવી શિંગદાણા ઉમેરતા પહેલાં. બીજી બાજુ તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ પીગળી ગયો છે અને કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. હવે ગોળનો પાયો એકદમ જે ચીકી છે એકદમ ક્રિસ્પી કરવા માટે એક ટીપ્સ છે. અમને મોટે ભાગે એકદમ ક્રિસ્પી ભાવે, તરત તૂટી જાય, ચવાઈ જાય અને બહુ મસ્ત લાગે. તો એના માટે ગોળનો પાયો અમે એકદમ ચડિયાતો લઈએ છીએ. પહેલાં કરતાં તમને ગોળ છે ને અત્યારે એકદમ ફૂલેલો લાગશે. પહેલાં જે ક્વોન્ટિટી હતી એના કરતાં અત્યારે તમને ક્વોન્ટિટી વધારે લાગશે, જ્યારે ગોળ પીગળીને આ રીતે એકદમ રૂ જેવો પોચો ફૂલી જશે. જુઓ, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની. હવે અહીંયા દેશી ગોળ લીધેલો છે એટલે તમને કલર ડિફરન્સ બહુ નહીં દેખાશે, પણ ગોળનો પાયો થઈ ગયો છે કે નહીં એ ચેક કરવા માટે શું કરીશું, આપણે એક પાણી લેવાનું વાટકીમાં અને 1-2 ટીપા નાખવાના. 10-1 સેકન્ડ પછી આપણે ટેસ્ટ કરીશું.
10 સેકન્ડ થઈ ગઈ છે, આપણે બહાર કાઢીશું. એકદમ ક્રિસ્પી થઈ ગયો છે, જો તોડવાનો અવાજ પણ આવ્યો ને હું ટેસ્ટ કરીશ. તો જરાય ગોળ છે, દાંતે ચોંટવો ના જોઈએ. તો જરાય ગોળ છે એ દાંતે ચોંટતો નથી, એનો મતલબ પાયો એકદમ સરસ કડક થઈ ગયો છે. બીજી બાજુ આપણું પ્લેટફોર્મ પણ રેડી છે ચીકી પાથરવા માટે. તો બસ હવે શનિવાર છે, પાયો થઈ ગયો. તો હવે આપણે તરત જ શિંગદાણા ધીરે ધીરે ઉમેરી દઈશું. માપ પ્રમાણે લીધેલા બધા જ શિંગદાણા મેં ઉમેરી દીધા છે. અને છેલ્લે આપણે મખાના ઉમેરી દઈશું. કદાચ એવું થાય આ તો શિંગદાણા ઓછા પડે તો તમે ઇન્સ્ટન્ટ તલ પણ ઉમેરી શકો છો. આમ તો માપ પ્રમાણે લીધું છે એટલે ઓછું નહીં જ પડશે, કારણ કે આપણે ઘણી વખત શેકેલા શિંગદાણા હોય ને ઘરમાં બાળકોને બહુ ભાવતા હોય, તો આપણે માપ પ્રમાણે લઈ લીધા હોય શિંગદાણા, અને શિંગદાણા શેકાઈને છોતરા કાઢતા કાઢતા આપણા મોંમાં જતા રહે તો બને તો શિંગદાણા ઓછા પણ પડે ઘણી વખત. તો એના માટે થોડું સ્પેરમાં રાખવું. આપણે મખાનાનો પાવડર ઉમેરી દીધો છે. હવે આ બધી પ્રોસેસ એકદમ ધીમા ગેસે કરવાની અને ફટાફટ ક્વિક કરવાની. મખાનાનો પાવડર એકદમ ઇઝીલી મિક્સ થઈ જશે. એટલે પહેલાં શિંગદાણા ઉમેરી દેવાના, પછી જ મખાનાનો પાવડર ઉમેરવો. બાળકોને જો શેકેલા મખાના ભાવતા હોય ને તો એ બહુ જ સારું પોપકોર્ન કરતાં, કારણ કે આમાં ઘી તેલ કશું નહીં આવશે અને એમાં પ્રોટીન અને એવા બીજા ઘણા તત્વો મળે છે. એકદમ ધીમા તાપે આપણે આ રીતે મિક્સ કરી દઈશું મખાના અને શિંગદાણા બંને. છોતરા હશે તો કશો જ વાંધો નહીં આવશે, એટલે હું તો કહીશ તમને, પણ બને ત્યાં સુધી 50% છોતરા તો રાખજો જ શિંગદાણા સાથે. ગેસ બંધ કરી દીધો છે, હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે બધું. તો હવે આપણે તેલવાળા પ્લેટફોર્મ પર ઉમેરી દઈશું. હાથેથી આ રીતે આપણે ગરમ જરાક ભેગું કરી દઈશું. આપણે જે પથ્થર લીધેલો છે એનાથી આ રીતે દબાવીશું. પથ્થરનું નામ રેવા એટલે પાડ્યું છે કારણ કે કૌસ્તુભભાઈએ મા રેવાના તળેટેથી નર્મદા નદીના પાણીમાં જે નીચે તળ્યું હોય ત્યાંથી આ પથ્થર શોધેલો છે, તો એની યાદ સ્વરૂપે લીધેલો છે. જો પથ્થરથી બહુ જ ઇઝી રહેશે. પથ્થરનું ઓલરેડી વજન એટલું છે ને, હું મૂકું ને તો તરત જ એકદમ સપાટ થઈ જાય છે. વેલણની પણ મન તો નથી લાગતું એટલી જરૂર પડશે. થોડી થોડી સાઈડ પરથી આપણે આ રીતે ભેગી કરી દઈશું. છેલ્લે વેલણ ફેરવી દઈશું. તો એકદમ પાતળી આપણી શિંગની અને મખાનાની ચીકી તૈયાર છે. તમે જોઈ શકો છો જરાય શિંગની ચીકી ચોંટી નથી કિચનને. હજુ પાતળી કરવી હોય છેલ્લે તો આપણે વેલણના ઉપયોગથી કરી શકીએ છે. તો એકદમ સરસ આપણી શિંગની ચીકી તૈયાર છે. તો ગરમ ગરમમાં જ આપણે કાપા કરી દઈશું, જેથી ઠંડી થાય તો ફટાફટ એ કટ થઈ જાય. આને 10-1 મિનિટ રેસ્ટ આપવો પડશે એકદમ ક્રિસ્પી કરવા માટે, પછી આપણે તોડીશું. અત્યારે ખાલી આપણે કાપા જ પાડીએ છીએ. મખાના જરૂર ઉમેરજો, એનો કઈ એટલો બધો ટેસ્ટ નહીં આવશે પણ એના ગુણ ચોક્કસ મળશે બાળકોને. તો 10-1 મિનિટ માટે આને આમ ને આમ રવા દઈશું પ્લેટફોર્મ પર. હવે આ જ પ્લેટફોર્મ પર અને આ જ વાસણમાં તમે ફટાફટ તલની ચીકી બનાવી શકો છો, પછી દાળિયાની ચીકી બનાવી શકો છો, નારિયેળની ચીકી બનાવી શકો છો.
तो हूँ तो तमने एज रेकमेंड करीश, बपोरे क्या तो रात्रे बधी चीकी एक साथ ज बनावजो वारा फरती, तो शू तमारा किचन ने बधु वासण ओछा थशे अने किचन पण घड़ी घड़ी तेलवाड़ू नहीं करवू पड़े। पांच एक मिनिट थई गई छे, आपणे चीकी छूटी पाड़ी दईशू। एकदम क्रिस्पी अने बहुज मस्त थई छे। खरेखर मखानानो कई एटलो बधो एम टेस्ट नथी आवतो, पण एना गुण जरूर मळशे तो मजा आवशे बाळकोने खावानी। कापा एक्चुअली प्रॉपर नहीं पड़ा हशे एटले थोड़ी तूटती नथी, जे डायमेंशन में पाड़ेली डायमेंशन में, पण बहु क्रिस्पी अने बहु मस्त थई छे। पातळी छे एटले बाळकोने चावानी पण मजा आवशे। तो तमे पण बनावजो शींगनी चीकी आ रीते, आ रीते पायो करीने एकदम कड़क पायो लईने बनावजो, बहु मस्त बहु मजा आवशे खावानी। तो घरनी चीकी बनावीने घरनी चीकी खाईने बधा हेल्धी रहेजो अने सरस उत्તરાયણ एन्जॉय करजो। तमने बधाने उत्તરાયણ पर्वनी खूब खूब शुभेच्छाओं।